नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 3 लेक्चर नंबर 11 में आप सर्वेनु स्वागत है। मित्रों आज आपणे महत्वनी थियरी भणवानी छे, कलनशास्त्रनी रीते अचल प्रवेगी गतिना समीकरणों। लास्ट लेक्चर में आपणे आलेखनी रीते ते समीकरणों जोया हता। हवे आज आपणे कलनशास्त्रनी रीते एटले के संकलननी रीते आपणे समीकरणोने साबित करवाना छे। एटले सौप्रथम आपणे संकलन एटले शुं, संकलननी थोड़ी माहिती आपणे मेळवी जरूरी छे। मित्रों जेम आपणे विकलननी समजूती मेळवी हती एम संकलन पण समजवुं खूब जरूरी छे। એટલે પહેલાં આપણે થોડું સંકલન વિશે સમજી લઈએ કે એકચ્યુઅલીમાં સંકલન કેવી રીતના કરવામાં આવે છે અને સંકલન છે શું। તો મિત્રો સંકલન કરવાની રીત શું છે? જેમ વિકલન કરવાની રીત હતી ઘાત ગુણાકારમાં અને ઘાતમાંથી એક બાદ, એમ સંકલન કરવાની શું પદ્ધતિ છે? તો મિત્રો સંકલનની પદ્ધતિ છે ઘાતમાં એક ઉમેરી જે ઘાત મળે તેને છેદમાં લખવી। ખાસ યાદ રાખજો, જે ઘાત મળે તેને ક્યાં લખવાની? છેદમાં। ઘાતમાં એક ઉમેરો, જે ઘાત મળે એને છેદમાં લખો। ફોર એન એક્ઝામ્પલ, એક્સ રીસ ટુ એન ઇન્ટુ ડીએક્સનું સંકલન, આ એસ જેવું જે આકાર જોવા છે સંકલન દર્શાવતો ચિહ્ન છે એસ, જેને આપણે કહી શકીએ છીએ ઇન્ટરગ્રેશન, એટલે કે સંકલન દર્શાવે છે। તો સંકલનમાં એક્સ રીસ ટુ એન ઇન્ટુ ડીએક્સનું સંકલન કેવી રીતના થાય? તો મિત્રો આ નિયમ પ્રમાણે, ઘાતમાં એક ઉમેરો અને જે ઘાત મળે તેને છેદમાં લખો। તો ચાલો એનમાં એક ઉમેરીએ તો એન પ્લસ વન, અને જે ઘાત આવી ક્યાં લખી હું? છેદમાં। તો એક્સ રીસ ટુ એન પ્લસ વન ડિવાઈડ બાય એન પ્લસ વન, આ સંકલન થઈ ગયું કહેવાય। શું થઈ ગયું કહેવાય? સંકલન થઈ ગયું કહેવાય। પણ એક વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે અહીંયા, કે જે એન જે ઘાત છે એની જગ્યા પર આપણે ગમે તે લઈ શકીએ છીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આમ તેમ, પણ માઇનસ વન લઈ શકતા નથી। કેમ કે તમે જોઈ શકો છો, જો હું માઇનસ વન કિંમત લઉં તો અહીંયા માઇનસ વન પ્લસ વન ઝીરો થઈ જાય, નીચે પણ માઇનસ વન પ્લસ વન ઝીરો થઈ જાય અને અનડિફાઇન થઈ જાય। એટલે મિત્રો એન ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ વન આપણે લઈ શકતા નથી, ખાસ યાદ રાખજો। હવે આગળ વધીએ કે ભાઈ બીજું શું છે સંકલનમાં? તો સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે, ખાસ અને મહત્વનું, સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે। સમજીએ એક્ઝામ્પલથી કેવી રીતના વ્યસ્ત પ્રક્રિયાઓ છે। તો હું એક્ઝામ્પલ આપ્યું છે, એક પદ છે એક્સ ઇસ ટુ એન પ્લસ વન, એનું પહેલાં હું વિકલન કર્યું છું, જુઓ ડી બાય ડી એક્સ ઓફ એક્સ ઇસ ટુ એન પ્લસ વન, એટલે એક્સ ઇસ ટુ એન પ્લસ વનનું વિકલન શું થાય? તો આપણું જે સામાન્ય ગણિત છે કે ઘાતને ગુણાકારમાં લાવો, તો એન પ્લસ વનને ક્યાં લાવ્યા? ગુણાકારમાં, આ વિકલન છે। અને ઘાતમાંથી એક બાદ કરો, એટલે એન પ્લસ વનમાંથી એક બાદ કરો, એટલે પ્લસ વન અને માઇનસ વન કેન્સલ થઈ જાય, એટલે એન વધે, એટલે આ શું થઈ ગયું? વિકલન। કોનું? એન એક્સ રેસ ટુ એન પ્લસ વનનું શું થઈ ગયું કહેવાય? વિકલન। તો વિકલન શું થઈ ગયું કહેવાય? ઘાત ગુણાકારમાં લાવી, ઘાતમાંથી એક બાદ। હવે જો સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત પ્રક્રિયા હોય તો એનો મતલબ એવું થયું કે વિકલન કરવાથી જે જવાબ મળે છે તેનું સંકલન કરો તો ફરીથી વિકલિત પદ મળવું જોઈએ। તો ચાલો આ જે જવાબ મળ્યું છે વિકલન કરવાથી એનું સંકલન કરું, જુઓ સંકલન કરું અને જો મને ફરીથી આ મળી જાય પદ એક્સ ટુ એન પ્લસ વન, એનો મતલબ એવું થયું કે ભાઈ બંને વિવિધ પ્રક્રિયા અથવા વ્યસ્ત પ્રક્રિયાઓ છે। તો ચાલો આનું હું સંકલન કરું છું, તો એન પ્લસ વન ઇન્ટુ એક્સ રેસ ટુ એન ઇન્ટુ ડીએક્સ, એટલે કે એક્સ ની સાપેક્ષે સંકલન, આ ડીએક્સ ઉમેરવું પડે, સંકલનમાં લખ્યું, આ એક્સ એટલે શું બેટા? સંકલન। તો સંકલનમાં એન પ્લસ વન ઇન્ટુ એક્સ રેસ ટુ એન ઇન્ટુ ડીએક્સ, ખ્યાલ આવી ગયો મિત્રો? સંકલનના સાદા રીત, સાદી જે પદ્ધતિ છે તે પ્રમાણે હું શું કરીશ, ઘાતમાં એક ઉમેરીશ, એન પ્લસ વન તો એમનું એમ અચળ પછી મૂકી રાખ્યું છે, એન પ્લસ વન ઘાતમાં એક ઉમેર્યું, જે ઘાત આવી એ ક્યાં લખી? છેદમાં લખી છે મિત્રો, જોઈ શકો છો એનમાં એક ઉમેરી, જે ઘાત આવી એ છેદમાં લખી। હવે જુઓ એન પ્લસ વન જે અચળાંક હતો અને એન પ્લસ વન શું થઈ ગયા? કેન્સલ। જવાબ શું મળી ગયો? એક્સ રીસ ટુ એન પ્લસ વન, આ જે જવાબ છે એ શું છે? જુઓ જેનું આપણે વિકલન કર્યું હતું, મતલબ વિકલન કરવાથી જે જવાબ મળ્યું હતું એનું સંકલન કર્યું તો ફરીથી મૂળ પદ મળી ગયું, એટલે કે સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે। ફરીથી બીજા એક્ઝામ્પલોથી સમજાવું, જેમ આપણે હવે સમજવાનું છે કે ઘણા બધા એમસીક્યુમાં કામ લાગશે, સ્થાનનું વિકલન કરવાથી વેગ મળે છે, મતલબ કે વેગનું સંકલન કરવાથી સ્થાન મળી જશે, એટલે કેટલાક એમસીક્યુ પૂછાશે તમને કે સ્થાન શોધવાનું કહેશે વેગ આપીને, વેગનું સમીકરણ આપ્યું હશે અને સ્થાન શોધો તો એનું સંકલન કરવાનું હતું, યાદ રાખજો। તે જ પ્રમાણે વેગનું વિકલનથી પ્રવેગ મળે છે, મતલબ કે પ્રવેગનું સંકલન કરવાથી શું મળી જાય? વેગ, વ્યસ્ત પ્રક્રિયા ને, વિકલન કરવાથી સ્થાનનું વિકલન કરવાથી વેગ મળતો હતો, મતલબ કે મળેલા જવાબનું સંકલન કરો તો શું મળવું જોઈએ? સ્થાન। તે જ પ્રમાણે વેગનું વિકલન કરવાથી પ્રવેગ, તો પ્રવેગનું સંકલન કરવાથી વેગ। એમસીક્યુમાં ખાસ યાદ રાખજો, જ્યારે વેગનું સમીકરણ આપ્યું હોય અને સ્થાન માંગ્યું હોય તો સંકલન કરવાનું, તે જ પ્રમાણે પ્રવેગનું સમીકરણ આપ્યું હોય અને વેગ માંગ્યું હોય તો પણ સંકલન કરવાનું, એટલે આ મહત્વની વસ્તુ છે, આ મહત્વનો મુદ્દો છે, સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે। હવે મિત્રો કેટલાક સામાન્ય સૂત્રો જે ઘણી
વખત આપણને એમસીક્યુમાં દાખલાઓમાં મૂકેલા હોય છે આ ત્રિકોણમિતિ વિધેયો અને આમ તેમ, એટલે આપણે એનું સંકલન કરતાં આવડવું જોઈએ. તો મિત્રો સૌપ્રથમ જેમ આપણે વિકલનમાં જોયું હતું કે ભાઈ કોસનું સાઈનનું વિકલન શું થાય, હવે આપણે સંકલનમાં બંનેને સાથે હું લખ્યા છે એટલે તમે કમ્પેર કરી શકો કે બંને એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે કે નહીં, વાત સાચી છે કે નહીં. તો જો પહેલાં વિકલનથી સમજાવું છું મિત્રો. આપણે જાણીએ છીએ કે કોસનું વિકલન માઇનસ સાઇન થાય, આપણે વિકલનના લેક્ચરમાં મિત્રો ડિસ્કસ કર્યું છે, કદાચ ભૂલી ગયા હો તો રિપીટ કરીને જોઈ લેજો. કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ થાય, એનો મતલબ એવું થયું કે માઇનસ સાઇન એક્સનું સંકલન કરવાથી, આજે સંકલન કરવાથી આપણને કોસ એક્સ મળવું જોઈએ. તો જુઓ હવે હું સાઇનનું અહીંયા શું કરું છું, જો મિત્રો સંકલન તો મને માઇનસ કોસ એક્સ મળશે, આ માઇનસ ચિહ્ન અહીં છે કે અહીં છે બધું સરખું જ છે, ખ્યાલ આવે છે. એટલે કોસનું માઇનસ સાઇન થાય તો સાઇનનું માઇનસ કોસ થવું જોઈએ, તો સાઇનનું માઇનસ કોસ પ્લસ સી સંકલન જ રામ છે. એટલે કે આપણે ફક્ત વિકલન જ યાદ રાખવાનું કે ભાઈ કોસનું માઇનસ સાઇન તો સાઇનનું માઇનસ કોસ. એટલે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે કોસનું માઇનસ સાઇન કે સાઇનનું માઇનસ કોસ, તો આપણે શું કરવાનું, ફક્ત વિકલન જ યાદ રાખવાનું કે ભાઈ કોસનું માઇનસ સાઇન થાય છે મતલબ કે સાઇનનું માઇનસ કોસ થશે, તે જ પ્રમાણે સાઇનનું કોસ થાય છે તો કોસનું સાઇન થશે, ધ્યાન આપજો મિત્રો. ચાલો બીજું જોઈએ, ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ, સાઇનનું વિકલન થાય છે કોસ, એનો મતલબ કોસનું શું થશે સાઇન, તો ઇન્ટિગ્રેશન કોસ એક્સ ઇન્ટુ ડી એક્સનું સંકલન થશે સાઇન એક્સ પ્લસ સી સંકલન અચળાંક, પ્લસ સી એ બધામાં અચળાંક જ છે, ખ્યાલ આવશે ને, ખ્યાલ આવશે. તો યાદ રાખવાનું શું, ફક્ત વિકલન, તો સંકલન પોતાની જાતે યાદ રહી જશે. જેમ અહીંયા કોસનું માઇનસ સાઇન થતું હતું એનું મતલબ એની વિરુદ્ધ પ્રક્રિયા સાઇનનું માઇનસ કોસ થવું જોઈએ, શું સંકલન. તે જ પ્રમાણે સાઇનનું કોસ થતું હતું તેનાથી વ્યસ્ત કોસનું શું થવું જોઈએ સાઇન, ક્લિયર. આગળ વધીએ, જો લોગ એક્સનું વિકલન શું થતું હતું મિત્રો, વન અપન એક્સ, એનું મતલબ વન અપન એક્સનું સંકલન લોગ એક્સ થવું જોઈએ, થઈ ગયું. ઇન્ટિગ્રેશન વન અપન એક્સ ઇન્ટુ ડી એક્સ એટલે કે લોગ એક્સ પ્લસ સી અચળાંક, ખ્યાલ આવે છે. આગળ ઈ રીસ ટુ એક્સનું વિકલન શું થતું હતું, આ દરેક વિકલનની ચર્ચા આપણે વિકલનના લેક્ચરમાં કરી જ છે મિત્રો, જો કદાચ તમે ના જોયું એ લેક્ચર તો ફરીથી જોઈ લેજો, ભૂલી ગયા હો તો રિપીટ કરી લેજો, તો જ ખબર પડશે, નક્કી કશું જ ખબર પડશે નહીં. ખાસ કરીને બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓ માટે આ બહુ અઘરું હોય છે. ઈ રીસ ટુ એક્સનું વિકલન શું થતું મિત્રો, ઈ રીસ ટુ એક્સ, તો સંકલનમાં પણ એનો કોઈ પણ ફરક છે નહીં. ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડી એક્સનું ઈ રેસ ટુ એક્સ પ્લસ સી, બંનેમાં આ વસ્તુ બદલાતી છે નહીં. પણ હા, જો ઈ રેસ ટુ એક્સની સાથે કોઈ અચળાંક હોય તો શું થાય છે, જો વિકલનમાં ઈ રેસ ટુ એક્સની સાથે કોઈ કે અચળાંક હોતો હતો તો આપણે શું કરતા હતા, ઈ રેસ ટુ કે એક્સનું ઈ રેસ ટુ કે એક્સ એમનું એમ, પણ આ જે ઉપર હવે ઘાત છે કે એક્સ એનું વિકલન કરતા હતા, તો કે એક્સનું કે ગુણાકારમાં લખતા હતા, લખતા હતા ને ગુણાકારમાં, ઈ રેસ ટુ ટુ એક્સ હોત તો ટુ ગુણાકારમાં આવતા હતા, ફાઈવ એક્સ હોતા તો ફાઈવ આવતા હતા, એમ આ વિકલન હતું. સંકલનમાં ફક્ત કેટલું ધ્યાન રાખવાનું છે કે જો ઈ રેસ ટુ કે એક્સ હોય સંકલનમાં તો ઈ રેસ ટુ કે એક્સનું ઈ રેસ ટુ કે એક્સ જ, પણ આ કે એક્સ જે ઘાત છે એનું વિકલન કરવાથી, મતલબ કે જે અચળાંક જે છે એ કે વધશે, એ હવે ગુણાકારમાંની ભાગાકારમાં લખવાનું. સંકલનમાં આ વસ્તુ ખાસ યાદ રાખવાની, અહીંયા જે ગુણાકારમાં આવતું હતું હવે એ ભાગાકારમાં, એટલે વિરુદ્ધ જ પ્રક્રિયા, વ્યસ્ત જ પ્રક્રિયા, અહીં ગુણાકાર હતો તો અહીંયા ભાગાકાર, ખ્યાલ આવે છે. અહીં કે ગુણાકારમાં આવ્યું ને ઘાતનું વિકલન કર્યું ત્યારે, તો ગુણાકારમાં આવ્યું વિકલન હતું, એટલે સંકલનમાં એ ક્યાં આવે, ભાગાકારમાં આવ્યું, ખાસ વાત છે યાદ રાખજો, પ્લસ સી અચળાંક. તે જ પ્રમાણે મિત્રો આગળ જુઓ, આપણે વિકલનથી સંકલનને સમજીએ. ડી બાય ડી એક્સ ઓફ એ રેસ ટુ એક્સ, એ રેસ ટુ એક્સનું શું થતું હતું, એ રેસ ટુ એક્સ ઇન્ટુ એલએન એ, આ થતું હતું ને વિકલન, મતલબ કે એ રેસ ટુ એક્સ એમનું એમ રહેતું હતું ઇન ટુ ગુણાકારમાં એલએનએ આવતું હતું, તો અહીં શું થશે ભાગાકારમાં એલએનએ જશે. જુઓ એ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ, તો એ રેસ ટુ એક્સનું એ રેસ ટુ એક્સ એમનું એમ, પણ ભાગાકારમાં એલએનએ પ્લસ સી, વ્યસ્ત પ્રક્રિયા. તે જ પ્રમાણે આગળ જુઓ મિત્રો, કોસ કે એક્સ હોય તો શું થતું હતું, કોસ કે એક્સનું વિકલન શું થતું હતું, કોસનું માઇનસ સાઇન કે એક્સનું કે, આપણે આગળ શીખ્યા છે કોસનું માઇનસ સાઇન કે એક્સનું માઇનસ કે, ત્રિકોણમિતિય વિધેય હોય તો આપણે આ ખાસ યાદ રાખતા હતા વિકલનના અંદર કે કોસનું શું કરતા હતા માઇનસ સાઇન, પાછળ જે હતું કે એક્સ એક્સ ટુ એક્સ ફાઈવ એક્સ એમનું એમ રાખતા હતા, ફરીથી તેનું વિકલન કરતા હતા અને એ ગુણાકારમાં લખતા હતા, અહીંયા કે એક્સનું કે થાય. ઓકે, તો સંકલનમાં એનાથી વિરુદ્ધ કે સાઇનનું શું થવું જોઈએ, આપણે માઇનસ કોસ થવું જોઈએ. તો જુઓ ઇન્ટિગ્રેશન સાઇન કે એક્સનું માઇનસ સાઇન કે એક્સનું માઇનસ કોસ કે એક્સ, જે અહીંયા સમજ્યું ને આપણે એ જ પદ્ધતિ, પણ ફક્ત અહીંયા એક્સ હતું અહીંયા કે એક્સ છે, તો એ ડિફરન્સ આપણે સમજવાનું છે
કે સાઇન કે એક્સનું શું થશે? સાઇન કે એક્સનું માઇનસ કોસ કે એક્સ. પરંતુ આ જે કે એક્સ છે એનું શું કરવાનું? હવે યાદ રાખજો, સંકલનમાં ત્રિકોણમિતીય વિધેય હોય તો એની સાથે જે પદ હોય, કે એક્સ હોય, ટુ એક્સ હોય, ફાઈવ એક્સ હોય, એનું વિકલન કરવાનું. એનું શું કરવાનું? વિકલન. એટલે કે એક્સનું કે અને જે જવાબ આવે એને છેદમાં લખવાનું, વન અપન કે. અહીં વિકલન કરીને જવાબ ક્યાં લખતા હતા? ગુણાકારમાં. વિકલનમાં જવાબ ક્યાં લખતા હતા? ગુણાકારમાં. સંકલનને ક્યાં લખવાનું છે? ભાગાકારમાં. આ મહત્વની વસ્તુ છે. ત્રિકોણમિતીય વિધેયમાં પાછળ જે પદ છે, એક્સ હોય, કે એક્સ હોય, ટુ એક્સ હોય, ફાઈવ એક્સ હોય, એનું શું કરવાનું? સંકલનના અંદર પણ વિકલન જ કરવાનું. અને જે જવાબ આવે એને ક્યાં લખવાનું? છેદમાં. ધારો કે કે એક્સની જગ્યા પર ટુ એક્સ હોત તો ટુ એક્સનું વિકલન શું થાય? ટુ, અને છેદમાં આવતા તે. ફાઈવ એક્સ હોત તો ફાઈવ, અને એ પણ છેદમાં આવતા. જ્યારે સંકલન વિકલનમાં એ ગુણાકારમાં આવતા. વિકલન હોય તો ગુણાકારમાં, સંકલન હોય તો ભાગાકારમાં. ખાસ વાત યાદ રાખવાની છે. તે જ પ્રમાણે કોસ કે એક્સનું, કોસ કે એક્સનું સંકલન શું થાય? કોસનું સાઇન કે એક્સનું કે એક્સ. હવે કે એક્સનું સંકલન કરીએ તો શું કરવાનું? સંકલનમાં ત્રિકોણમિતીય વિધેય સાથેના પદનું વિકલન, કે એક્સનું કે, પણ ક્યાં લખવાનું? છેદમાં. જ્યારે વિકલનમાં ક્યાં લખવાનું? ગુણાકારમાં. આ વસ્તુ મહત્વની છે મિત્રો, ખાસ યાદ રાખજો. આ સૂત્રો યાદ ના રહેતા હોય તો તમારે ગોખવા પડશે, પણ યાદ તો કરવા જ પડશે. ખૂબ મહત્ત્વના છે, એમસીક્યુ માટે પણ ખૂબ મહત્ત્વના છે. તમે ભૂલી ક્યાં જાઓ છો? તો આ જે ગુણાકારમાં અને ભાગાકારમાં ક્યારે શું થાય? તો કે ભાઈ, વિકલન હોય તો ગુણાકારમાં, સંકલન હોય તો ભાગાકારમાં. વ્યસ્ત પ્રક્રિયા છે, ખાસ યાદ રાખજો. આપણે વિકલન જ યાદ રાખીશું તો સંકલન એના ઉપરથી યાદ રહી જશે. બીજું મહત્ત્વની વાત કે ભાઈ, જો ફક્ત આવું હોય ઇન્ટિગ્રેશન ડીએક્સ તો શું કરવું? મતલબ ઇન્ટિગ્રેશન ડીએક્સ, એનો મતલબ કે અહીંયા એક છે, જો અહીં લખ્યું છે વન ઇન્ટુ ડીએક્સ, કહી શકાય? એક ગુણાકારનો તટસ્થ હોય છે. વન ઇન્ટુ ડીએક્સ મતલબ કે વન અચળ પદ છે. અચળ પદનું અહીંયા એક્સની સાપેક્ષે વિકલન કહે છે. ખાસ યાદ રાખજો, વિકલનમાં અચળ પદનું વિકલન શૂન્ય કરતા હતા. વિકલન હોતું હતું તો અચળ પદનું વિકલન શું થાય? શૂન્ય. પણ સંકલનમાં શૂન્ય થતું નથી. સંકલનમાં શું થાય? જુઓ, અચળ પદ અહીંયા એક છે તો એકનું સંકલન એક્સ થશે. જવાબ કેવી રીતના? હું અહીં ડિટેલમાં સમજાવીશ. એક એટલે શું? તો કોઈ પણ રાશિની ઝીરોઘાત, અહીં એક્સની સાપેક્ષે છે એટલે એક્સની ઝીરોઘાત એટલે જવાબ એક આવવાનો છે. એક્સની ઝીરોઘાત એટલે જવાબ શું આવવાનું છે? એક આવવાનું છે. એટલે એક્સ રેસ ટુ ઝીરો ઇન્ટુ ડીએક્સ હું આ પદને આમ લખી શકું? તો હા, લખી શકું. હવે સંકલનનું સામાન્ય જે આ સૂત્ર છે એ હું વાપરું, એ ઘાતમાં એક ઉમેરી, જે ઘાત આવે એ છેદમાં. તો એક્સ રેસ ટુ ઝીરોમાં એક ઉમેરી, જે ઘાત આવી એ હું છેદમાં લખી. અને જવાબ જુઓ, એક્સ રેસ ટુ ઝીરો પ્લસ વન એટલે કે એક્સ ઝીરો પ્લસ વન એટલે કે વન. ખ્યાલ આવે છે? નીચે વન લખો, ના લખો કોઈ ફરક પડતો નથી. એટલે આ જવાબ મને શું મળશે? એક્સ. શું મળશે મને આ જવાબ? એક્સ. ખ્યાલ આવે છે? ખાસ યાદ રાખજો, ફક્ત શોર્ટમાં હવે કશું યાદ ના રાખો, ફક્ત સંકલનમાં ડી વાળું પદ હોય તો આ ડી વાળું પદ વિકલન સૂચવે છે, અને આ સંકલન એસ જેવું ચિહ્ન છે એ સંકલન સૂચવે છે. તો તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું, એસ અને ડી કેન્સલ, કેમકે એ વ્યસ્ત પ્રક્રિયાઓ છે. આ બધું યાદ ના રહેતું હોય તો જો આ એસ એટલે સંકલન, ડી એટલે વિકલન, એ શું કરી નાખવાના? કેન્સલ. એટલે જે વધ્યું એ જ એક્સ વધી ગયું. ખ્યાલ આવશે મિત્રો? જે અહીંયા પણ હું સમજાવેલું છે, ખ્યાલ આવે છે? હવે આગળ મહત્ત્વની વાત, લિમિટવાળા પ્રશ્નો પણ આવશે, આપણે લિમિટનો ઉપયોગ પણ આવશે આપણી આગળની થિયરીમાં. તો લિમિટ કેવી રીતના મૂકવી? એક સંકલનનું એક સૂત્ર સામાન્ય આપ્યું છે કે ઇન્ટિગ્રેશન એ થી બી એફ ડેસ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ, અને એ સંકલન કહેવાય. લિમિટ મૂકી એટલે કંઈક સીમાઓમાં એનું કંઈક ચોક્કસ મૂલ્ય પણ આવી શકે છે. તો ઇન્ટિગ્રેશન એ થી બી એફ ડેસ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ, એફ ડેસ ઓફ એક્સ શું દર્શાવે છે મિત્રો? ડેસ એટલે કે એકવાર વિકલન દર્શાવે છે. આપેલા ફંક્શનનું, આપેલા વિધેયનું એકવાર વિકલન થયેલું છે. તો સંકલન કરીએ એટલે વિકલન શું થઈ જાય? દૂર. એટલે આ ડેશ દૂર થઈ ગયું એટલે સંકલન થઈ ગયું કહેવાય. લિમિટ ક્યાં મૂકવાની? બ્રેકેટમાં પાછળની સાઈડ, એ થી બી, જેનો આપણે વારંવાર ઉપયોગ કરવાનો છે. આગળ પણ અહીંયા સમજવાનું છે, થિયરીમાં પણ સારી રીતે સમજીશું. તો મિત્રો, આ એફ ડેશ એટલે એકવાર વિકલન હતું. સંકલનમાં વિકલનવાળું પદ હોય તો અહીંયા જેમ એસ અને ડી કેન્સલ થયા હતા, અહીંયા પણ એસ અને ડી શું થયા? કેન્સલ. લિમિટ ક્યાં મૂકવાની? પાછળ. અને લિમિટ મૂકવાની ખાસ પદ્ધતિ, ઉપરની લિમિટ હોય એને અપર લિમિટ કહેવાય, નીચે હોય એ લોઅર લિમિટ કહેવાય. અહીંયા લોઅર એ છે, અપર બી છે. લિમિટ કેવી રીતના મૂકવાની અને ક્યાં મૂકવાની, આ પ્રશ્ન વિદ્યાર્થીઓને બહુ નડતો હોય છે. તો મિત્રો, લિમિટ ડીવાળા પદમાં જ મૂકાય, મતલબ કે જેની સાપેક્ષે સંકલન હોય. અહીંયા ડીવાળું પદ કયું છે? એક્સ. એટલે જ્યાં જ્યાં એક્સ જોવાય ત્યાં ત્યાં લિમિટ મૂકવાની. સિમ્પલ ગણિત, જ્યાં જ્યાં ડી ડીવાળું પદ હોય ત્યાં ત્યાં લિમિટ મૂકવાની. એટલે કોઈ વસ્તુ તમારે નડશે જ નહીં મિત્રો. ડીએક્સ એક્સની સાપેક્ષ છે, એટલે કે ડીવાળું પદ જ્યાં જ્યાં હોય, એક્સ જ્યાં જ્યાં હોય ત્યાં લિમિટ મૂકવાની. સિમ્પલ. તો ચલો, હવે કેવી રીતે મૂકવાની એ પ્રશ્ન બાકી રહ્યો. તો
પહેલાં અપર લિમિટ મૂકવાની એક્સની જગ્યા પર, માઇનસ કરીને લોઅર લિમિટ મૂકવાની. આ લિમિટ મૂકવાની પદ્ધતિ છે. તો એફ ઓફ એક્સમાં એક્સ ડી વાળો પદ છે તો એક્સની જગ્યા પર લિમિટ મૂકવાની હોય નિયમ પ્રમાણે. અને પહેલાં કઈ લિમિટ મૂકવાની? અપર લિમિટ. એક્સની જગ્યા પર શું મૂકીશ? પહેલાં બી અપર લિમિટ માઇનસ એક્સની જગ્યા પર કઈ લિમિટ મૂકીશ? હવે લોઅર લિમિટ એટલે એફ ઓફ એક્સ. આ વસ્તુ ખાસ સમજવાની છે, લિમિટ ક્યાં મૂકવી અને કોની જગ્યાએ મૂકવી. કોની જગ્યાએ મૂકવી એનો પ્રશ્ન છે કે ડી વાળા પદ, ડી એક્સ એટલે કે ડી વાળું પદ કયું છે? અહીંયા એક્સ જેની સાથે ડી હોય, જેની સાપેક્ષ સંકલનનો શોર્ટમાં કહીએ તો એક્સની જગ્યાએ જ મૂકવી. આ પહેલા પ્રશ્નનો જવાબ. અને કેવી રીતના મૂકવી એનો જવાબ શું? તો કે ભાઈ પહેલાં અપર લિમિટ મૂકો, માઇનસ કરીને લોઅર લિમિટ મૂકો. આ મહત્ત્વની વાત છે. તો મિત્રો આજે બધી જ બેઝિક માહિતી હતી સંકલનની, એની રીત પદ્ધતિ, બંને એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે સંકલન અને વિકલન, અને કેટલાક સામાન્ય સૂત્રો જે તમારે ઘણા બધા એમસીક્યુ દાખલાઓમાં આવવાના છે તેની આ સામાન્ય માહિતી તમારે ખાસ યાદ રાખવાની છે. સાથે સાથે મિત્રો અહીંયા એક નાનકડો ટોપિક હું ડિટેલમાં લખેલું છે સંકલનની માહિતી જે અહીંયા ચર્ચી અને ફરીથી લખેલી છે. કારણ એ છે અહીંયા લખવાનું કે હવે આ જે માહિતી છે એ તમારા સમક્ષ જ રહેશે. આગળની આપણી જે મહત્ત્વની થિયરી છે એમાં આપણા સંકલનનું ક્યાં કેવી રીતના ઉપયોગ આવવાનો છે એનું શોર્ટ ફોર્મ અહીંયા લખી દીધું છે. એટલે થિયરીની સાથે તમે એને ટકલ કરી શકો કે ભાઈ આપણે ભણ્યા છીએ બરાબર છે, સંકલન કેવી રીતના થશે. કે ભાઈ થોડું કોમ્પ્લિકેટેડ ટોપિક છે ને સંકલન. એટલે મિત્રો સંકલનનું ફરીથી સૂત્ર, એની પદ્ધતિ કેવી રીતના કરવું અને સિમ્પલ ગણિત એનું શું છે કે કયો પદ હોય તો કેવી રીતના થાય, આ જે બધા સૂત્રો જે હું લખ્યા છે ને એ આપણી થિયરીમાં ઉપયોગમાં આવવાના છે. થિયરીમાં કયો સંકલન છે, કોની સાપેક્ષ છે, એ નેક્સ્ટ થિયરીમાં જે જે પણ વસ્તુની જરૂર હતી એ હું અહીંયા સંકલન સ્વરૂપે અહીં લખી છે. ચાલો આપણે એને સમજી લઈએ ફરીથી, સંકલનને ફરીથી અહીંયા થિયરીને લખતું સમજી લઈએ અને આપણે પછી થિયરીથી શરૂઆત કરીશું. તો મિત્રો અહીંયા એક હું જનરલ ફોર્મ્યુલા લખી છે, સંકલન એક્સ રેસ ટુ એન ઇન્ટુ ડીએક્સ એટલે કે એક્સની એન ઘાત ઇન્ટુ ડીએક્સનું સંકલન શું થાય. તો મિત્રો સંકલનનો સાદો નિયમ અથવા તેની પદ્ધતિ સંકલન કરવાની શું કહી શકાય? તો કે ભાઈ જે ઘાત હોય એન છે, ઘાતમાં એક ઉમેરી જે ઘાત મળે તે છેદમાં લખેવી. જેમ વિકલનનો નિયમ હતો ને, ઘાત ગુણાકારમાં ઘાતમાંથી એક બાદ આપણે આગળ ચર્ચા કરી છે, એમ સંકલનનો નિયમ કે ઘાતમાં એક ઉમેરો, એક એટલે કે પ્લસ વન એડ વન કરો અને જે પણ ઘાત આવે એને છેદમાં લખો. તો અહીંયા જોઈએ ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન એક્સ રેસ ટુ એન ઇન્ટુ ડીએક્સ બરાબર ઘાતમાં એક ઉમેર્યો તો એન પ્લસ વન અને જે ઘાત આવી ક્યાં લખી હું? છેદમાં. તો આ સંકલન થઈ ગયું કહેવાય. હા સંકલન થઈ ગયું કહેવાય, એક્સ રેસ ટુ એન પ્લસ વન ડિવાઈડ બાય એન પ્લસ વન. એટલે સિમ્પલ ભાષામાં યાદ રાખજો મિત્રો, જે ઘાત હોય એમાં એક ઉમેરવું અને જે મળે ઘાત ઉમેર્યા પછી, એક ઉમેર્યા પછી એને છેદમાં લખવી. મિત્રો બીજી એક ખાસ વાત એ છે કે સંકલન અને વિકલન એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા એટલે પ્રતિપ્રક્રિયાઓ છે. મિત્રો એટલે કે સંકલન અને વિકલન એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા કરે છે તેના વિશેની માહિતી આપણે આગળ મેળવી ગયા છીએ. હવે મિત્રો કેટલાક નમૂનાઓ જોઈશું. સંકલનમાં એક્સ ઇન્ટુ ડીએક્સ, ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ ડીએક્સ. ચલો સાદી રીતે સંકલન કરીએ. અહીં કેટલી ઘાત છે? એક. તો વન પ્લસ વન, તો ઘાતમાં એક ઉમેરી દીધું અને જે ઘાત આવ્યું એ શું? ક્યાં લખી? છેદમાં. તો એક્સ રેસ ટુ ટુ બાય ટુ. આ સિમ્પલ સંકલન છે. અને શું કહી શકીએ આપણે? એક્સનું એક્સની સાપેક્ષે સંકલન. અહીંયા પણ શું હતું? એક્સની એન ઘાતનું એક્સની સાપેક્ષે સંકલન. ખ્યાલ આવશે મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્સની ચાર ઘાત ઇન્ટુ ડીએક્સનું સંકલન શું થાય? તો ઘાતમાં એક ઉમેરો, ચાર વત્તા એક પાંચ, જે ઘાત આવે છેદમાં ડિવાઈડ બાય ફાઈવ, એક્સ ટુ ફાઈવ બાય ફાઈવ. સિમ્પલ. તે જ પ્રમાણે નવો વિધેય લઈએ સમયનો, ઇન્ટિગ્રેશન ટી ઇન્ટુ ડીટી એટલે સંકલનમાં સમયવાળો પદ છે ટી ઇન્ટુ ડીટી એટલે સમય ટીનું, સમય ટીની સાપેક્ષે સંકલન. તો સંકલનના સાદા નિયમ પ્રમાણે ગમે તેની સાપેક્ષ હોય આપણો જે નિયમ છે બદલાતો નથી. ઘાત અહીંયા એક જ છે જુઓ ટીની, તો એમાં એક ઉમેરી દીધું એટલે વન પ્લસ વન ટુ, જે ઘાત આવે છેદમાં ટી સ્ક્વેર બાય ટુ. સિમ્પલ. આગળ જોઈએ ઇન્ટિગ્રેશન વી ઇન્ટુ ડીવી. હવે આ નવા નવા વિધેય હું કેમ લઉં છું? તો આપણી જે આ થિયરી છે આગળની, એ થિયરીમાં આ દરેક સંકલનોના ઉપયોગ કરવાના છે એટલે સરળ બની જાય. હવે ક્યાંથી આવ્યું અંદર એ પ્રશ્ન ના ઉભો રહે. આ દરેક જે હું સંકલન લીધા છે અહીંયા જે સૂત્રો નવા નવા એ બધા જ આ થિયરીમાં ઉપયોગ કરવાના જ છે મિત્રો. તો ઇન્ટિગ્રેશન વી ઇન્ટુ ડીવી, વેગ વીનો સંકલન કર્યો છે વીની સાપેક્ષે. તો મિત્રો સિમ્પલ જે નિયમ છે, ઘાતમાં શું કર્યું? એક ઉમેર્યું, જે ઘાત હવે છેદમાં.
એટલે સંકલન કોનું થાય એ જેમ વિકલન કોનું થતું હતું જેની સાપેક્ષ વિકલન કહ્યું હતું તે એમ સંકલન પણ એનું જ થાય જેની સાપેક્ષ સંકલન કહ્યું છે. જો અહીંયા એક્સની સાપેક્ષ કહ્યું છે તે એક્સવાળા પદનું જ થાય, અહીં ટીની સાપેક્ષ કહ્યું છે એટલે ટીવાળા પદનું જ થાય. જો કે અહીંયા આપણે સિંગલ પદ જ લીધા છે, બીજા કોઈ સાદે પદ છે નહીં. અહીંયા વીની સાપેક્ષ કીધું છે તો વીનું જ થાય, એટલે કે વીની જ ગાતમાં એક ઉમેર્યું અને જે ગાત આવે છેદમાં. તે જ પ્રમાણે અહીંયા મિત્રો જો નવિક ઇન્ટ્રીગેશન ડી એક્સ. હવે આ શું છે? અહીં તો ફક્ત ડી એક્સ છે. મિત્ર ખાસ યાદ રાખો, આગળ હું જે વાત કરી એ પ્રમાણે કે સંકલન અને વિકલન એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ છે, એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે. તો એ શું કરે છે? એકબીજાને કેન્સલ આઉટ કરે છે. તો અહીંયા ડી એક્સ શું સૂચવે છે? વિકલિત પદ છે અને સંકલનમાં વિકલિત કોઈ પદ છે ડી એક્સ. એટલે ડી અને એસ, એસ એટલે સંકલન, શું થઈ ગયા? કેન્સલ આઉટ. શું વધ્યા? એક્સ. શું વધ્યા? ફક્ત એક્સ વધ્યા. ખ્યાલ આવશે મિત્રો? આગળ ઇન્ટ્રીગેશન ડી ટી, તો ફરીથી સંકલન અને વિકલન કેન્સલ, શું વધ્યા? ટી. એટલે આમાં જ યાદ રાખવાનું છે અને પાછળનું લોજિક છે કે કેવી રીતના ઇન્ટ્રીગેશન ડી એક્સનું એક્સ આવ્યું, જે આપણે આગળ ચર્ચા કરી છે. આપણે હવે સિમ્પલ ભાષામાં યાદ રાખીશું કે ભાઈ ઇન્ટ્રીગેશન ડી એક્સ એટલે કે સંકલન અને વિકલન કેન્સલ એક્સ, ઇન્ટ્રીગેશન ડી ટી સંકલન અને વિકલન કેન્સલ ટી. શું લોજિક છે આપણે આગળ જોઈ ગયા છે. આગળ હવે જેની લિમિટ વાળા સંકલનની જેની આ થિયરીમાં જરૂર છે એનું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો કે ભાઈ ઇન્ટ્રીગેશન ટી ઇન્ટુ ડી ટી, હવે અહીંયા સીમાઓ આપી દીધી છે કે ટી બરાબર 0 સમયથી ટી બરાબર 2 સેકન્ડના અંદર આપણે આ સંકલન કરવાનું છે. ખાસ વસ્તુ યાદ રાખજો કે આ લિમિટ પણ કોની મૂકવાની, તો કે ભાઈ જેની સાપેક્ષે સંકલન હોય ને એની જ લિમિટ હોય. તો અહીંયા ડી ટી એટલે સમયની સાપેક્ષ છે, મતલબ કે આ સમય સૂચવે છે 0 થી 2 સેકન્ડ. એ પણ મહત્ત્વની વાત છે. તો અન્ય સંકલન કહેવાય કંઈક સીમાઓની વચ્ચે એનું કંઈક ચોક્કસ મૂલ્ય હોય મિત્રો, જો એનું સંકલન કરતાં કોઈ ચોક્કસ મૂલ્ય મળશે. તો ઇન્ટ્રીગેશન 0 to 2 એટલે કે ટી બરાબર 0 થી ટી બરાબર 2 સેકન્ડમાં ટી ઇન્ટુ ડી ટીનું સંકલન શું થશે? તો સંકલનના સાદા સૂત્ર પ્રમાણે ઘાતમાં શું કર્યું મિત્રો? એક ઉમેર્યું એટલે 1+1, અહીં એક જ ઘાત હતી ને, તો એક ઉમેર્યું તો 2 થઈ જાય, જે ઘાત આવે એ છેદનો. હવે જે લિમિટ હતી એ બ્રેકેટમાં આ સાઈડ લખવાની, 0 to 2. આ જે ગણિત છે સાદુરૂપ એનું આપવાનું એ યાદ રાખજો કે જે લિમિટ છે હવે એ સંકલન તો થઈ ગયું એટલે હવે લિમિટ ક્યાં લખવાની? તો કે ભાઈ બ્રેકેટમાં પાછળના સાઈડ આપણે લખીશું 0 થી 2. હવે લિમિટ મૂકવાની પ્રક્રિયા આપણે સમજી લઈએ ફરીથી. તો કે ભાઈ લિમિટ કેવી રીતના મૂકવી, લિમિટ કોની જગ્યાએ મૂકવી એ પણ મહત્ત્વનો પ્રશ્ન છે. તો લિમિટ કોની હોય છે? તો કે ભાઈ ડીવાળા પદની, મતલબ કે લિમિટ શેમાં મૂકવી? ડીવાળા પદમાં જ, મતલબ કે ડી ટી એટલે કે સમયના પદમાં જ, મતલબ કે જેની સાપેક્ષે સંકલન કરવાનું હોય એ પદની જગ્યાએ જ લિમિટ મૂકવી. તો જુઓ અહીંયા તો સિંગલ જ પદ છે, ટી ઇન્ટુ ડી ટી એટલે સમયનો જ પદ છે, એટલે જ્યાં જ્યાં પણ સમયનું પદ હોય ત્યાં ત્યાં લિમિટ મૂકવી પડે. લિમિટ મૂકવાની શું પદ્ધતિ છે? તો કે ભાઈ આ લિમિટ જે છે અપર લિમિટ કહેવાય, જે નીચે હોય એને લોઅર લિમિટ કહેવાય. યાદ રાખજો આ અપર લિમિટ કહેવાય, આ લોઅર લિમિટ કહેવાય. લિમિટ કેવી રીતના મૂકવાની હોય છે અને ક્યાં મૂકવાની હોય છે? લિમિટ ડી વાળા પદમાં જ, એટલે કે જેની સાપેક્ષે સંકલન છે એમાં મૂકવાની હોય છે. અહીંયા સમયનો પદ છે એટલે સમયના પદમાં જ મૂકવાની હોય છે. અને કેવી રીતના મૂકવાની હોય છે એ પદ્ધતિ ખાસ જોજો. તો કે ભાઈ અપર લિમિટ પહેલાં મૂકવાની, જો અહીં મૂકી છે, પછી માઇનસ કરીને લોઅર લિમિટ મૂકવાની. અહીં આપણું પદ મેન છે t²y² એમાં મારે લિમિટ મૂકવી છે. તો હું શું કરીશ જોજો, ટીની સાપેક્ષે સંકલન છે એટલે ટીની જગ્યાએ આ બંને લિમિટો મારે મૂકવી પડે. તો જો સૌપ્રથમ શું કર્યું, ટીની જગ્યાએ અપર લિમિટ મૂકી, ટીની જગ્યાએ અપર લિમિટ મૂકી, 2 વર્ગ હતો તો વર્ગ છેદમાં 2 છે, એની જગ્યાએ કશું નહીં એમ નું એમ, કેમકે એ સમયનું પદ થોડી છે, અચળાંક છે. પહેલાં અપર લિમિટ મૂકી, મૂકી નિયમ પ્રમાણે માઇનસ લોઅર લિમિટ મૂકો. હવે 0 મૂકો, ટીની જગ્યાએ 0, 0 વર્ગ છેદમાં 2, તો આપણે એને ચંચળવાનો નથી. તો આ લિમિટ મૂકવાની આ પ્રક્રિયા છે કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. કોની જગ્યાએ મૂકવાની? જેની સાપેક્ષે સંકલન હોય એની જગ્યાએ. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, છેદમાં ગુણાકારમાં ગમે તે પદ એને છંચેડવાનું છે નહીં. હવે સાદુરૂપ જ છે, 2 નો વર્ગ 4 ÷ 2 માઇનસ 0 થઈ જાય તો જવાબ આવ્યો એનું 2. એટલે કે આ નિયત સંકલન એટલે કંઈ સીમાઓની વચ્ચે હતું તો એનું કંઈક ચોક્કસ મૂલ્ય હોય છે. અને જ્યારે આ બધામાં જો લિમિટ છે ને એટલે આ ઇન્ડિફેનિટ છે, એટલે લિમિટ હોય તો નિયત સંકલન. આ વસ્તુને આપણે ખાસ યાદ રાખીશું. તો મિત્રો આ જે સામાન્ય સૂત્રની આપણે ચર્ચા કરી છે એ બધા જ સૂત્રોનું આપણી આગળની મહત્ત્વની થિયરીમાં ખૂબ ઉપયોગ આવવાનો છે, એટલે એને સારી રીતે આપણે જોઈ લીધા છે. હવે આગળ વધીએ આપણી થિયરી તરફ મિત્રો. તો ચલો
કલનશાસ્ત્રની રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણોની આપણે શરૂઆત કરીએ. એટલે સૌપ્રથમ ફરીથી યાદ અપાવી દઉં કે લાસ્ટ લેક્ચરમાં આપણે આ લેખની રીતે કઈ રીતે આ લેખની રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા છે. અહીં કલનશાસ્ત્ર એટલે કે સંકલનની રીતે મેળવવાનું છે. તો શું કરીશ? તો સૌ પ્રથમ મિત્રો ખાસ યાદ રાખજો કે તમને જે સમીકરણો આગળ આલેખની રીતે મળી ગયા છે, હવે તમે જાણો છો કયા ત્રણ સમીકરણો છે. તો જો અહીં હું સાબિત કરી ચૂક્યું છું, પહેલાં એ બતાવી દઉં. તો પ્રથમ સમીકરણ હતું આપણો વેગ, વી બરાબર વી ઝીરો પ્લસ એટલે જે વેગ અને સમય વચ્ચેનો સંબંધ છે. બીજું સમીકરણ જે આપણા પાસે છે તે છે એક્સ બરાબર એક્સ ઝીરો પ્લસ વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર. આવી જે સમીકરણ હતું અહીંયા જે ગણિતશાસ્ત્રની જે આપણે સમીકરણ મેળવીશું એ આપણને જે સામાન્ય સ્વરૂપ હતા ને અચળ પ્રવેગી ગતિના એવા મળશે. એક્સ બરાબર એક્સ ઝીરો પ્લસ વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર, આ સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ છે. અને જે ત્રીજો સમીકરણ આપણને મળ્યો હતો એ છે અહીંયા વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એ એક્સ માઇનસ એક્સ ઝીરો, આ પણ સામાન્ય સ્વરૂપ છે. એટલે ગણિતશાસ્ત્રમાં જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મળે છે મિત્રો એ સામાન્ય સ્વરૂપવાળા મળે છે, ખાસ યાદ રાખજો. તો આ જે ત્રણ સમીકરણો છે હવે આ ત્રણેય સમીકરણોને મારે કલનશાસ્ત્રની રીતે મેળવવા છે. હું કેમ આ પહેલાં યાદ અપાવ્યા? તો તમને થિયરી કેવી રીતના સોલ્વ કરવી એ પણ યાદ રહે, કયા સ્ટેપ પછી કયો સ્ટેપ આવે છે મિત્રો. તો સૌ પ્રથમ પહેલાં સમીકરણનું મારે સાબિત કરવું છે કલનશાસ્ત્રની રીતે. એટલે પહેલું સમીકરણ શું છે? તો કે ભાઈ વી બરાબર વી ઝીરો પ્લસ એ ટી એટલે કે વેગ અને સમય વચ્ચેનો સંબંધ છે. તો એની શરૂઆત ક્યાંથી થાય? તો મિત્રો વેગ અને સમય વચ્ચેનો સંબંધ છે પહેલું સમીકરણ. બીજી રીતના કહીએ તો વેગ સૂત્રકર્તા છે, તો એની શરૂઆત એના વિકલનથી કરવાની. મતલબ કે વેગનું વિકલન કરવાથી શું મળે? તો પ્રવેગ. વેગનું વિકલન કરવાથી શું મળે? પ્રવેગ મળે ને. કેમ કે વિકલન સંકલન કેવી પ્રક્રિયા છે? એકબીજાની વ્યસ્ત પ્રક્રિયા છે, વિરુદ્ધ પ્રક્રિયા છે. જેનું વિકલન મતલબ કે વેગનું વિકલન પ્રવેગ છે, મતલબ કે પ્રવેગનું સંકલન શું થશે? વેગ. આપણે વેગ મેળવવું છે એટલે પ્રવેગથી શરૂઆત કરીશું અને એનું કલન સાથે એટલે સંકલન કરીશું તો વેગ મળી જશે. ખ્યાલ આવે છે હું જે કહું છું? એટલે સિમ્પલ ભાષામાં એમ કહું છું, જે સમીકરણ મેળવવું છે અહીંયા વેગનું તો પ્રવેગથી શરૂઆત કરવાનું, અહીંયા સ્થાનનું તો વેગથી શરૂઆત કરવાની. કેમ કે સ્થાનનું વિકલન વેગ, મતલબ કે વેગનું સંકલન સ્થાન, એમ આપણે આગળ વધીશું. એટલે સૌ પ્રથમ પહેલું સમીકરણ મારે જો મેળવવું છે કલનશાસ્ત્રની રીતે તો હું પ્રવેગથી શરૂઆત કરીશ. અને કેમ કરું છું તમને સમજાવીએ છું. તો આપણે જાણીએ છીએ કે પ્રવેગ એટલે કે તત્કાલીન પ્રવેગનું શું સૂત્ર છે? એ બરાબર ડીવી બાય ડીટી. આ છે ને પ્રવેગ એટલે કે વેગનો સમયની સાપેક્ષે વિકલન. હવે મિત્રો મારે સંકલનની રીતે સોલ્વ કરવું છે, પહેલું સમીકરણ લાવવું છે. તો હું શું કરીશ? તો કે ભાઈ આ એ અહીંયા એકલો હતો તો અહીંયા ડીવી બાય ડીટીમાંથી ડીટી ક્યાં લઈ જઈશ? સામે, એની સાથે લઈ જઈશ. તો એ ઇન્ટુ ડીટી બરાબર ડીવી, મતલબ કે બંને બાજુ કંઈક સાપેક્ષતા થઈ ગઈ અહીં સમયની સાપેક્ષે, અહીંયા વેગની સાપેક્ષે સંકલન. તો મિત્રો હવે સંકલન લઉં, બંને બાજુ સંકલન લેતા, કેમકે મારે તો સંકલનની જ રીતે વાપર્યું છે ને, તો બંને બાજુ સંકલન લેતા તો બંને બાજુ હું સંકલનના ચિહ્નો એડ કરી દેશે. જુઓ એસ એટલે સંકલન, અને એમાં લિમિટ પણ મૂકી છે. કેમકે અહીંયા આપણે નિયત સંકલન કરવું, કોઈ ચોક્કસ મૂલ્ય મેળવવા માટે સમીકરણ વાપરવાના છે એટલા માટે. તો લિમિટ હવે કઈ મૂકવી સાહેબ, એ પ્રશ્ન થાય. તો મિત્રો જેની સાપેક્ષ સંકલન છે એની જ લિમિટ મુકાય, હું આગળ ચર્ચા કરીશ. અહીંયા પહેલાં પદમાં એ ઇન્ટુ ડીટી એટલે કે સમયની લિમિટ મૂકી, અહીંયા ડીવી એટલે કે ડીવાળો પદ કયો છે? વી એટલે કે વીની લિમિટ મૂકી. તો કે ક્યાંથી ક્યાં સુધીની મૂકવી? તો સિમ્પલ આપણે અહીંયા પ્રારંભિકથી અંતિમ સુધીની વાત કરીએ છીએ. એટલે ટી બરાબર ઝીરોથી ટી બરાબર કંઈક સમય ટી, આપણને ખબર નથી કેટલા માટે, 50 સેકન્ડ, 20 સેકન્ડ, ટી બરાબર ટી સેકન્ડ, ગમે તેટલી સેકન્ડ હોય. શરૂઆત ક્યાંથી થઈ? ઝીરોથી. તો લિમિટ કોની મૂકવાની? ડીવાળા પદની, અહીંયા ડી ટી એટલે કે સમયની, અહીંયા ડી વી ડીવાળો પદ વી છે એટલે કે વીની, અહીંયા ટી બરાબર ઝીરોથી ટી બરાબર ટી. તો અહીંયા શું થાય? ટી બરાબર ઝીરો સમય વેગ કયો હોય? પ્રારંભિક એટલે કે વી ઝીરો થી અંતિમ વેગ વી, ગમે તે સમય અંતિમ જે સમય હોય અંતિમ ત્યારે વેગ વી અંતિમ હશે એવું ધારી લીધું છું. એટલે લિમિટ કોની મૂકવાની? તો કે ભાઈ ડીવાળા પદની, ખાસ યાદ રાખજો. હવે આગળ હવે એનું સંકલન કરીએ મિત્રો, ધ્યાન આપો. તો કે ભાઈ હવે મારે સંકલન કરવું છે તો અહીંયા એ કેવો છે? તો કે ભાઈ અચળ, અચળ પ્રવેગી ગતિ છે ને, તો વેગ પ્રવેગ કેવો છે? અચળ. તો પ્રવેગને શું કરી લીધું? બહાર, અચળાંકને બહાર. સંકલન હવે શું દીધું? તો ઝીરોથી ટી ઇન્ટુ ડીટી, સામે એમનું એમ કે સામે કોઈ અચળ છે નહીં. ચલો હવે સંકલન કરીએ. તો યાદ કરો આગળ પહેલાં સામાન્ય સૂત્રો હું તમને કહી દીધા છે ને શરૂઆતથી જ કીધા છે કે મિત્રો ખાસ યાદ રાખજો, એ બધા સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. શું દર્શાવે? ઇન્ટિગ્રેશન ડીટી કોના જેવું છે? તો કે આઈ ઇન્ટિગ્રેશન ડીટી
સંકલન અને વિકલન શું થઈ ગયા, એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા એટલે કેન્સલ. શું જવાબ આવતો તેનો? ટી. આ બધું તમને યાદ હશે હવે એવી આશા રાખો. તો ટી વધ્યું તો કે ભાઈ ઇન્ટ્રીગેશન ડીટીનું સંકલન થાય છે ટી. લિમિટ ક્યાં મૂકવાની? હવે બ્રેકેટની પાછળ. એ પણ આપણે આગળ સમજી ગયા છો. તો ઝીરોથી ટી જે લિમિટ હતી હવે હું બ્રેકેટમાં મૂકી દીધી પાછળ. તે જ પ્રમાણે સામે સંકલન કરીએ ઇન્ટ્રીગેશન ડીવી. ઇન્ટિગ્રેશન ડીવીમાં ફરીથી એસ અને ડી કેન્સલ. એસ એટલે સંકલન, ડી એટલે વિકલન. એટલે શું વધ્યું? વી. એ કોના જેવું હતું? આપણે આજે આગળ ચર્ચા કરીને આપણે ડી એક્સ અને ડી ટી, એમ અહીંયા ડીવી છે એટલે કે ડી અને એસ કેન્સલ એટલે વી વધ્યું. ખ્યાલ આવે છે મિત્રો? તો લિમિટ ક્યાં મૂકવાની? બ્રેકેટની પાછળ, વી ઝીરોથી વી. ખ્યાલ આવે છે? હવે હવે આગળ વધીએ લિમિટ મૂકવાની પ્રક્રિયા. સિમ્પલ જ છે મિત્રો, કોઈ ભારે છે નહીં. સંકલનનું સાધ્ય સૂત્ર આવડવું જોઈએ અને લિમિટ મૂકતા આવડવું જોઈએ. હવે લિમિટ મૂકીએ. તો ચલો લિમિટ મૂકવાની શું પદ્ધતિ હતી આપણે આગળ જોઈ. શું પદ્ધતિ હતી? પહેલાં અપર લિમિટ મૂકો માઇનસ લોઅર લિમિટ મૂકો. કોની જગ્યાએ લિમિટ મૂકવાની? જેની સાપેક્ષે સંકલન એટલે કે ડીવાળા પદની. ડીની સાથે કયું પદ છે પહેલાંમાં? તો કે ભાઈ ટી હતો તો ટીની જગ્યાએ મૂકવાનું. બીજામાં વી હતો ડીની સાથે તો વીની જગ્યાએ લિમિટ મૂકવાની. ચલો મૂકીએ લિમિટ. તો અહીંયા ઝીરોથી ટી લિમિટ છે તો આ ટીની અંદર આ લિમિટ મૂકીએ. તો પહેલાં અપર લિમિટ ટીની જગ્યાએ ટી, અહીં લિમિટ ટી જ છે. કોઈ મૂલ્ય આપ્યું હોય ઝીરોથી દસ તો દસ મૂકતા, પચાસ તો પચાસ મૂકતા. અહીંયા કોઈ મૂલ્ય આપ્યું છે નહીં તો ટીની જગ્યાએ ટી. માઇનસનું માઇનસ મૂકવાનું છે ને. પદ્ધતિ શું છે? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો પહેલાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કોની જગ્યાએ? ટીની જગ્યાએ. ખ્યાલ આવે છે મિત્રો? ઇઝ ઇક્વલ ટુ ફરીથી અહીંયા જુઓ અપર લિમિટ શું છે? વી. તો વીની જગ્યાએ વી માઇનસ વીની જગ્યાએ લોઅર લિમિટ શું છે મિત્રો? વી ઝીરો એટલે વી ઝીરો. એટલે વી માઇનસ બીજું ક્યાંથી આવ્યો? તો અપર લિમિટ મૂકી છે વીની જગ્યાએ માઇનસ લોઅર લિમિટ. જે લિમિટ મૂકવાની પદ્ધતિ છે અપર માઇનસ લોઅર. ચલો સાદુરૂપ જ બાકી છે, સાદુરૂપ આપીએ. તો એ ટી એ ઇન્ટુ ટી એ ટી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી ઝીરો. હવે મારો પ્રથમ સમીકરણ જોવાઈ રહ્યું છે. હું વીનું સૂત્ર કરતાં બનાવી લઈશ. માઇનસ વી ઝીરો સામે જાય તો પ્લસ વી ઝીરો. તો વી બરાબર વી ઝીરો પ્લસ એ ટી, જે અચળ પ્રવેગી ગતિનો પ્રથમ સમીકરણ છે. આપણે આલેખને રીતે મેળવેલું છે એને કહી દીધીશું સમીકરણ એક. ખ્યાલ આવી છે? હવે બીજા સમીકરણ તરફ પ્રયાણ કરીએ. મિત્રો બીજું સમીકરણ શું હતું? તો આપણે એમ તો જાણીએ છીએ કે બીજું સમીકરણ આ છે એક્સ બરાબર એક્સ ઝીરો પ્લસ વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્કવેર. એટલે પહેલો પ્રશ્ન મગજમાં આવ્યા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષામાં લખતા હોય ને ત્યારે, એટલે ભૂલી જાય કે હવે શું કરું. એટલા માટે ખાસ યાદ આપવા છું કે પહેલો સમીકરણ વી એટલે કે વેગનું હતું. તો શરૂઆત શેનાથી કરી? પ્રવેગથી. કેમ કે વેગનું વિકલન પ્રવેગ થાય, મતલબ કે પ્રવેગનું સંકલન વેગ મળી જશે, વિરુદ્ધ પ્રક્રિયા છે. તે જ પ્રમાણે હવે મારે x એટલે કે સ્થાનનું સમીકરણ મેળવવું છે. એટલે કે ક્યાંથી શરૂઆત કરવી પડે? તો વેગથી. કેમ? સ્થાનનું વિકલન શું મળે? વેગને સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન વેગ, મતલબ વેગનું સંકલન કરવાથી સ્થાન મળી જશે. આ બંને પ્રક્રિયાઓ કેવી છે? સંકલન અને વિકલન એકબીજાની પ્રતિ પ્રક્રિયાઓ છે. એટલા માટે તો ચલો સ્થાનનું સમીકરણ મેળવું છે એટલે હું ક્યાંથી શરૂઆત કરીશ? વેગથી. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રોને યાદ રાખવા માટે આ સિમ્પલ હું મેથડ કહું છું. તો હવે હું વેગથી શરૂઆત કરીશ. તો વેગ વી બરાબર ડી એક્સ બાય ડી ટી. આપણે બધા જાણીએ છીએ કે વેગ એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. તો હું આ વેગથી શરૂઆત કરું છું. ફરીથી ડી ટીને ક્યાં લઈ જઈશું? સામે લઈ જઈશું. કેમ કે ડી ટીની શું છે? ડ્યુટી છે એકબીજાને સાથ આપવાની. વી ઇન્ટુ ડી ટી બરાબર ડી એક્સ. ખ્યાલ આવશે? હવે કલનશાસ્ત્ર છે એટલે બંને બાજુ શું લેવા પડે? સંકલન. તો બંને બાજુ હું શું લઈ લીધા? સંકલન. સંકલન લઈ લીધા પછી અહીંની એ સંકલન છે લિમિટ મૂકવી પડશે. લિમિટ કોની મૂકીશું? ફરીથી એ જ કથા રિપીટ કરવાની છે મિત્રો. લિમિટ કોની મૂકવાની? તો કે ભાઈ ડીવાળા પદની. અહીંયા ડીવાળું પદ કયું છે? તો કે ભાઈ સમય છે. તો સમયની લિમિટ મૂકો પ્રારંભિકથી અંતિમ, ટી બરાબર ઝીરોથી ટી બરાબર ટી. ચલો અહીંયા ડીવાળું પદ કયું છે? એક્સ એટલે કે સ્થાન. સ્થાનની લિમિટ મૂકવી પડે. સ્થાનનું પ્રારંભિક સ્થાન શું કહેવાય? એક્સ ઝીરો અને અંતિમ એક્સ. એટલે અહીં સ્થાનની લિમિટ એક્સ ઝીરોથી એક્સ. ડી વાળા પદની જ લિમિટ હોય આગળ આપણે ચર્ચા કરી છે. હવે અહીંયા સંકલન કરતાં પહેલાં એક સેજ વાત યાદ રાખવાની છે બીજા સમીકરણના અંદર. વી ઇન્ટુ ડી ટીમાં વી હવે તમને મળી ગયું છે. સમીકરણ એકમાં જોઈ શકો છો વી તમને મળી ગયું છે મિત્રો. તો હવે આનું સંકલન કરતાં પહેલાં વીની જગ્યા પર વેલ્યુ મૂકવી પડે એની. તો સમીકરણ એક પરથી આ વી છે જે વી એની કિંમત જે છે વી બરાબર વી ઝીરો પ્લસ એટી એ અહીંયા મૂકી દેવી પડે. મૂકીશું હવે. તો જુઓ હું આ વીની જગ્યા પર આ સમીકરણ એકની જે કિંમત છે એ મૂકી છે. વીની જગ્યા અહીંયા વી બરાબર વી ઝીરો પ્લસ એટી અહીંયા મૂકી દીધું છે મિત્રો. તો વીની જગ્યા વી ઝીરો પ્લસ એટી ઇન્ટુ ડી ટી ઇન્ટુ ડી ટી ઇઝ ઇક્વલ ટુ સામે જે પદ છે એમનું એમ સંકલનમાં એક્સ ઝીરોથી એક્સ ઇન્ટુ ડી એક્સ. હવે મિત્રો જુઓ
સંકલન કરવું છે તો હું શું કરીશ? અહીં સરવાળાવાળું પદ છે, આપણે જોઈ શકીએ છીએ કે એને આ પદ સરળ બનાવી દઈએ. આ થોડું કોમ્પ્લિકેટેડ લાગે છે ને, સરળ બનાવી દઈએ તો હું શું કરીશ? જુદા જુદા સંકલનમાં એને વિભાજિત કરી દઈશ. સરવાળો છે એટલે જુદા જુદા સંકલનોમાં વિભાજિત કરી દઈશ. તો જો મિત્રો, પહેલાં જે વી જીરો હતું ઇન્ટુ ડીટી, ને અલગ લખી દીધું, વચ્ચેનો પ્લસ એમનું એમ, એટી ઇન્ટુ ડીટી. ડીટી તો અંદર ગુણાય ને મિત્રો, આપણે કૌંસ છોડ્યા છે. તો વી જીરો ઇન્ટુ ડીટી સંકલન એમનો એમ, જીરોથી ટી ઇન્ટુ વી જીરો ઇન્ટુ ડીટી પ્લસનું પ્લસ એટી ઇન્ટુ ડીટી સંકલન એમનું એમ, જીરોથી ટી એટી ઇન્ટુ ડીટી. તો હું શું કર્યું છે? કશું જ કર્યું નથી, આ કૌંસ છોડ્યા છે અને સરવાળું છે, એટલે કે બંનેને જુદા જુદા સંકલનમાં લખ્યા છે, જેમ આપણે વિકલનમાં લખતા હતા. ઇઝ ઇક્વલ ટુ સામેવાળો પદ એમનો એમ. ઓકે, હવે સરળ લાગે છે કે હવે હું સરળતાથી તેનું સંકલન કરી શકું છું. તો ચલો હવે સંકલન કરીએ. અહીંયા વી જીરોનું શું લઈ લીધું આપણે? કોમન ઇન્ટુ ડીટી. તો એ જીરોથી ટી સંકલનમાં ડીટી બરાબર છે, પ્લસ જીરોથી ટી એટી ઇન્ટુ ડીટીમાંથી એ અચળ છે એટલે ફરીથી કોમન. તો મિત્રો અંદર વસે ટી ઇન્ટુ ડીટી સંકલનમાં, સામેવાળું પદ એમનો એમ, એટલે કે જે જે કોમન નીકળતું હતું એ આપણે પહેલાં કોમન લઈ લીધું. જો કે તમે હોશિયાર હોવ, તમને ડાયરેક્ટ સમજાતું હોય તો તમે સીધું પણ કરી શકો છો, પણ આપણે થોડું વધુ તેને સાદું આપ્યા છે. અહીંયા વી જીરો કોમન કાઢી લીધું, સામેવાળો પદ નહોતો વી જીરોમાં એટલે કોમન. અહીંયા એ અચળ પદ છે, કોમન. સામે એવું ને એવું, એમાં કશું કોમન કાઢવા જેવું છે નહીં. તો મિત્રો હવે અહીંયા જો ડીટીનું સંકલન કરીશું ફરીથી. તો ફરીથી આપણે યાદ કરીએ પેલા પદને, ઇન્ટિગ્રેશન ડીટી બરાબર ટી, ડી અને એસ કેન્સલ, આપણે આગળ જોયું છે. તો ફરીથી મિત્રો અહીંયા જોઈ શકો છો, એસ અને ડી શું થઈ ગયા? કેન્સલ, એટલે વધ્યા શું? ટી. એસ એટલે સંકલન, ડી એટલે વિકલન. લિમિટ ક્યાં મૂકવાની? બ્રેકેટની પાછળ, પ્લસ એનું એ. ચલો આનું સંકલન કરીએ. તો ટી ઇન્ટુ ડીટી સંકલનનો સાદો નિયમ, ઘાતમાં એક ઉમેરો. અહીંયા એક ઘાત છે, એમાં એક ઉમેરો એટલે બે, જે ઘાત આવે એ છેદમાં. લિમિટ ક્યાં મૂકવાની? બ્રેકેટમાં પાછળ. ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જુઓ ફરીથી, એસ અને ડી કેન્સલ, આપણે આગળ જોયું છે. તો શું વધ્યું? ફક્ત એક્સ, એક્સ ઝીરોથી એક્સ લિમિટ બ્રેકેટમાં ક્યાં મૂકવાની? પાછળ. ચાલો હવે મિત્રો લિમિટ મૂકવાની પ્રક્રિયા શું છે? અપર માઇનસ લોઅર, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો ચલો કોની જગ્યાએ મૂકવાની? તો ટીની જગ્યાએ, જેની સાપેક્ષે સંકલન હતું, અથવા તો ડીવાળા પદ તમને જે યાદ રહે. તો અહીંયા ટીની જગ્યાએ લિમિટ ટી જ મૂકવાની છે. તો પહેલાં ટીની જગ્યા પર ટી, માઇનસ ટીની જગ્યાએ ઝીરો લોઅર લિમિટ, અપર માઇનસ લોઅર, પ્લસ એ એમનું એમ. ફરીથી અહીંયા લિમિટ કોની જગ્યા પર મૂકવાની? તો કે ભાઈ ટીની, અપર લિમિટ ટીની જગ્યા પર ટી બાય ટુ એમનું એમ, માઇનસ લોઅર લિમિટ ઝીરો છે, ટી મૂકીશું એટલે જવાબ શું આવશે? ઝીરો જ, એટલે ડાયરેક્ટ હું ઝીરો મૂકી દીધું છે, તમે સમજી શકો છો. તે જ પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ, સામે લિમિટ મૂકીએ, ઇઝ ઇક્વલ ટુ એક્સની જગ્યા પર એક્સ પહેલાં અપર લિમિટ, માઇનસ એક્સની જગ્યા પર એક્સ ઝીરો લોઅર લિમિટ. ખ્યાલ આવે છે? અપર માઇનસ લોઅર. હવે મિત્રો સાદરૂપ, વી ઝીરો ઇન્ટુ ટી, વી ઝીરો ઇન્ટુ ટી, માઇનસ ઝીરો લખવાની જરૂર છે નહીં, પ્લસ એ ઇન્ટુ ટી સ્ક્વેર બાય ટુ, સાદરૂપ આપીએ છીએ આપણે. માઇનસ ઝીરો લખવાની જરૂર છે નહીં, ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ ઝીરો. ખ્યાલ આવે છે? હવે જો શું કરીશું તો મિત્રો, એક્સને સૂત્રકર્તા બનાવી લઈએ. મને બીજું સમીકરણ નજીક જોવાઈ રહ્યું છે ને, જો હું એક્સને સૂત્રકર્તા બનાવું તો માઇનસ એક્સ ઝીરો સામે જાય. તો એક્સ બરાબર માઇનસ એક્સ ઝીરો ક્યાં આવ્યા? સામે. એક્સ ઝીરો પ્લસ વી ઝીરો ટી પ્લસ એટી સ્ક્વેર બાય ટુ, ને હું શું લખ્યા? વન હાફ એટી સ્ક્વેર, જે આપણા સૂત્રનો સામાન્ય પદ્ધતિ છે લખવાની. તો એક્સ બરાબર એક્સ ઝીરો પ્લસ વી ઝીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર, જે થયું સમીકરણ બે. કોનું? અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર બે છે, આપણે જાણીએ છે સામાન્ય સ્વરૂપ. આ બીજો સમીકરણ પણ આપણને મળી ગયું. હવે મિત્રો ત્રીજો સમીકરણ. તો ત્રીજો સમીકરણ કેવી રીતના મેળવીશું? પહેલો મેળવી લીધો કોના ઉપરથી? વેગ, વેગનો સમીકરણ છે એટલે પ્રવેગ પરથી. બીજો સ્થાન છે એટલે વેગ પરથી. હવે આગળ ત્રીજો સમીકરણ છે, વી સ્ક્વેર માઇનસ વી ઝીરો બરાબર ટુ એ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ ઝીરો, જે અચળ પ્રવેગતિનું ત્રીજો સમીકરણ છે. હવે એ ક્યાંથી મેળવીશું? પહેલો કયો સંબંધ હતો? વેગ અને સમય. બીજો સ્થાન અને સમય. ત્રીજો જુઓ મિત્રો કયો સંબંધ છે? તો ત્રીજો વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ છે. તો મિત્રો એને કેવી રીતના મેળવીશું? તો વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ છે એટલે વેગનું સંકલન શું આવે? પ્રવેગ. શરૂઆત ત્યાંથી જ કરવાની, પણ એના અંદર સ્થાનનું પદ ઉમેરવું પડે. તો ચલો ક્યાંથી શરૂઆત કરી? પ્રવેગથી. આ યાદ રાખવાની પદ્ધતિ કહું છું મિત્રો, કે તમે ક્યાંથી શરૂઆત કરશો.
તો પ્રવેગથી શરૂઆત કરી તો એ બરાબર ડીવી બાય ડીટી જાણીએ છીએ. પ્રવેગ એટલે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન. એમાં શું ઉમેરવું પડવું પડે? સ્થાન. કેમ? વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ છે. તો પ્રવેગથી શરૂઆત કરી અને સ્થાન વડે શું કર્યું? આપણે ગુણ્યું અને ભાગ્યું. એટલે આપણે કશું ફેરફાર કર્યો નથી. ઇન્ટુ ડીએક્સ બાય ડીએક્સ, એટલે ડીએક્સ અને ડીએક્સ એમ તો કેન્સલ, એટલે એક જ કહેવાય ને. ગુણાકારમાં એક તો તટસ્થ હોય છે. તો મિત્રો, ડીએક્સ બાય ડીએક્સ એટલે આપણે કશું ફેરફાર કર્યો નથી, પણ આપણા માટે સહુલિયત કરી છે. તો ડીએક્સ બાય ડીએક્સ વડે હું ગુણ્યું છે. હવે હું મારી રીતે ફેરફાર કરીશ અંદર, તો હું શું કરીશ? આ ડીએક્સ જે છે, છેદમાં જે ડીએક્સ છે એને અહીંયા લખું અને ડીટીને અહીંયા લખું તો કોઈ વાંધો? તો કે ના, ગુણાકાર છે, બધું ચાલે. તો ડીવી બાય ડીટીમાંથી ડીટી અહીંયા લઈ ગયા અને ડીએક્સ અહીંયા ડિસ્પ્લેસ કર્યા બંનેને, કેમ કે હું જાતે ફેરફાર કરી શકું છું અને આ ડીટીને સામે લઈ ગયો. હવે મિત્રો, તમે જાણો છો કે ડીએક્સ બાય ડીટી સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન છે. શું દર્શાવે છે? વેગ. આપણે જાણીએ છીએ ને, સ્થાન એક્સનું સમય ટીની સાપેક્ષે વિકલન વેગ મળે છે, આપણે જાણીએ છીએ. તો એની કિંમત મૂકી વી. ડીવી બાય ડીએક્સ એમનું એમ, એનું કશું આપણને ખબર નથી, એટલે ડીવી બાય ડીએક્સ એમનું એમ. ઓકે, હવે જુઓ ફરીથી હવે આ કેવું પદ મળ્યું કે જે આપણે સંકલન માટે ઉપયોગ કરી શકીએ, કેમ કે આપણે તો કલનશાસ્ત્રની રીતે જ મેળવવું છે ત્રીજો સમીકરણ પણ. એટલે હું કલનશાસ્ત્ર માટે જરૂરી સમીકરણ જેનું સંકલન કરી શકીએ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. તો હવે એ એકલો છે, ડીએક્સ સામે લઈ જવું પડે. તો ડીએક્સને ક્યાં લઈ ગયા? સામે. તો એ ઇન્ટુ ડીએક્સ બરાબર વી ઇન્ટુ ડીવી. અહીંયા એક્સની સાપેક્ષે, અહીંયા વેગની સાપેક્ષે સંકલન છે. ચલો મિત્રો, હવે સંકલન થઈ શકે છે? તો કે હા. તો ચલો, બંને બાજુ શું મૂક્યા? સંકલન. બંને બાજુ શું લીધા આપણે? સંકલન. સંકલન લીધા છે. અહીંયા તો લિમિટ પણ લેવી પડશે, કેમ કે અહીંયા નિયત સંકલન છે. લિમિટ કોની લેવાની મિત્રો? ડીવાળા પદની. અહીંયા કોણ છે ડીવાળો પદ? એક્સ. તો લિમિટ મૂકીશું પ્રારંભિકથી અંતિમ, એક્સ ઝીરોથી એક્સ. ખ્યાલ આવે છે? ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ડીવાળો પદ કયો છે? તો કે ભાઈ વી. ડી વી એટલે કે ડીવાળો પદ કયો છે? વી. લિમિટ કોની આવે? વીની. પ્રારંભિકથી અંતિમ, વી ઝીરોથી વી. ચલો, હવે સંકલન કરતાં પહેલાં જે અચળ પદ છે એને બહાર કાઢી લઈએ. અહીંયા અચળ કોણ છે? તો કે ભાઈ પ્રવેગ, કેમ કે અચળ પ્રવેગ ગતિ છે. પ્રવેગને શું કરી લીધું? બહાર. બાકી બધું એમનું એમ, એક્સ ઝીરોથી એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ. અહીંયા કંઈ કોમન કાઢવા જેવું છે નહીં, કારણ કે વેગની સાપેક્ષે સંકલન છે. તો વી ઇન્ટુ ડીવી સંકલનમાં એમનું એમ. ખ્યાલ આવે છે? હવે મિત્રો, સંકલન કરીએ. તો ફરીથી સંકલન અને વિકલન શું થયા? કેન્સલ. આ પદ આપણે આગળ ચર્ચા કરી છે. એસ અને ડી કેન્સલ. લિમિટ ક્યાં મૂકવાની? બ્રેકેટની પાછળ, એક્સ ઝીરોથી એક્સ. સામે જોશું વી ઇન્ટુ ડીવી એટલે કે વેગનું સંકલન કરવાનું છે આપણે વેગની સાપેક્ષે. તો સાદા સૂત્ર પ્રમાણે ઘાતમાં એક ઉમેરી, જે ઘાત આવે એ છેદમાં લખો. તો વીની એક જ ઘાત છે, એમાં હું એક ઉમેરું છું એટલે બે થશે. અને જે ઘાત આવી એ ક્યાં લખી? હું છેદમાં. લિમિટ ક્યાં મૂકવાની? બ્રેકેટની પાછળ. આ બધી વસ્તુ હવે તૈયાર કરી લેજો તમે. હવે સાદુરૂપ છે લિમિટ મૂકવાનું. ચાલો, લિમિટ મૂકવાની પદ્ધતિ શું છે મિત્રો? પહેલાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. કોની જગ્યાએ મૂકવાની? ડીવાળા પદની જગ્યાએ. અહીં ડીવાળો પદ કયો હતો? એક્સ. તો એક્સની જગ્યાએ લિમિટ મૂકીએ. પહેલાં અપર, એક્સની જગ્યાએ એક્સ, માઇનસ લોઅર એટલે કે એક્સ ઝીરો. એક્સની જગ્યાએ એક્સ ઝીરો, અપર માઇનસ લોઅર. ઓકે, આગળ વધીએ. વી સ્ક્વેર બાય ટુમાંથી બાય ટુ જે છે મિત્રો એ અચળાંક છે, અચળ પદ છે, એનું પહેલથી બહાર કાઢી લીધું. કેમ કે તમને ચોખ્ખું જ કીધું છે લિમિટ ડીવાળા પદની જગ્યાએ જ મૂકવાની છે, બાકી બધા પદની જે આપણે છંચેડવાના નથી એટલે એને અચળ તરીકે બહાર લઈ શકીએ છીએ. તો અહીંથી જે વન્હાપદ હતો મિત્રો એને શું કહી લીધા? બહાર લઈ લીધા પહેલથી જ, એટલે કોઈ પ્રોબ્લેમ ના જનરેટ કરે. હવે વીની જગ્યા પર લિમિટ મૂકવાની, પહેલાં અપર એટલે કે વી સ્ક્વેર, માઇનસ લોઅર એટલે કે વી ઝીરો સ્ક્વેર. ઓકે, અપર માઇનસ લોઅર. ચાલો, હવે શું? તો કે ભાઈ આ વન્હાપમાંથી બે ભાગાકારમાં જે સામે જાય તો ગુણાકારમાં ટુ આ થઈ ગયા. એક્સ માઇનસ એક ઝીરો એમનું એમ ઇઝ ઇક્વલ ટુ, અહીં વધ્યો ફક્ત વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર. કેમ કે આ વન્હાપમાંથી ટુ તો ક્યાં જતા રહ્યા છે? સામે, અહીંયા આવી ગયા છે ને. ચાલો, હવે આ તમને કોના જેવું લાગે છે? ત્રીજા સમીકરણ જેવું. વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર, વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર, આપણે સામે લઈ ગયા ટુ એ એક્સ માઇનસ એક્સ ઝીરો, જે અચળ પ્રવેગી ગતિનું ત્રીજો સમીકરણ છે આપણને જે માન્યું છે. એટલે મિત્રો, ત્રણે ત્રણ સમીકરણ આપણે સિમ્પલી સંકલનની રીતે મેળવવાના હોય ત્યારે તમને થોડુંક સંકલનનું બેઝિક આવડવું જોઈએ. અને ત્રણેય સમીકરણો જે આલેખની રીતે આપણે મેળવી ચૂક્યા છે એ કયા છે એ થોડો ખ્યાલ હોય કે ભાઈ પહેલો વેગ બરાબર વી બરાબર વી ઝીરો પ્લસ એટી છે, બીજો સ્થાન અને સમયનો સંબંધ છે, ત્રીજો વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ છે. એટલે ત્રણેય સમીકરણ મેળવવા માટે હિન્ટ જે હું તમને આપી છે મિત્રો,
ક્યાંથી શરૂઆત કરવી, કેમ કે બાળકો અથેરી પૂછાતી હોય છે પરીક્ષામાં પણ ભૂલી જાય છે કે ક્યાંથી શરૂઆત કરવી. તો પહેલાં સમીકરણ, સમીકરણ તો તમને યાદ જ થઈ જશે કેમ કે દાખલા ગણશો ને. તો પહેલું સમીકરણ વેગનું છે, તો યાદ રાખવાનું વેગનું હોય તો એના વિકલનથી શું મળે છે પ્રવેગ, એનાથી શરૂઆત કરવાની. કેમ કે વિકલન અને સંકલન એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે, એટલે કે પ્રવેગનું સંકલન જ આપણે કરવાનું છે અહીંયા. તો વેગ મળી જ જશે, એટલે વેગ હોય તો પ્રવેગથી, એ જ પ્રમાણે સ્થાન હોય તો વેગથી શરૂઆત કરો, જો અહીં કરી છે. અને અહીંયા છેલ્લે વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ છે, એટલે કે પ્રવેગથી શરૂઆત કરી. વેગ અને સ્થાન એટલે વેગનું વિકલન પ્રવેગ, એટલે પ્રવેગથી શરૂઆત કરી સ્થાન વડે ગુણવું પડે. અને આપણે સાદુરૂપ આપતા આપણે ત્રીજો સમીકરણ પણ મળી છે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ કલનશાસ્ત્રની રીતે આપણે જે અચળ પ્રગતિના સમીકરણો મેળવ્યા છે એ ખૂબ સારી રીતે સમજ્યા હશો, અને ખૂબ મહત્ત્વની થિયરી છે, પરીક્ષા લક્ષી છે. મિત્રો, આ લેખની રીત કે કલનશાસ્ત્રની રીતે અચળ પ્રગતિના સમીકરણોમાંથી ગમે તે એક થિયરી પરીક્ષામાં પૂછાય જ છે. સારી રીતે મિત્રો તૈયાર કરો, અને તૈયાર કર્યા પછી આપણે આ સંકલન જે ચર્ચ્યું છે એ સંકલન પણ ખાસ યાદ રાખજો, કેમકે હવે અવારનવાર સંકલનનો આપણે ઉપયોગ કરવાનો જ છે.